नमस्कार विद्यार्थी मित्रों, पीजे गढ़िया यूट्यूब चैनल में प्रज्ञापन स्वागत है। आप अभ्यास करना चाहिए लेक्चर नंबर बे अंदर चैप्टर नंबर पांच विकलन स्वाध्याय 5.1 એમાં વ્યાખ્યાની મદદથી નીચેના વિધેયના વિકલિત મેળવો। વ્યાખ્યાની મદદથી કીધું છે મિત્રો, એટલે મેં તમને જ્યારે પહેલા લેક્ચર થિયરીનો આપણે લીધો ત્યારે જ્યારે વ્યાખ્યા શબ્દ આવે ત્યારે આપણી પાસે વ્યાખ્યા માટે સૂત્ર આપેલું છે, સૂત્રનો ઉપયોગ કરવો પડશે। એ સૂત્ર શું છે આપણી પાસે? તો કે f(x) = h લિમિટ 0 f(x) + h - f(x) / h। આ રીતે આપણે વ્યાખ્યાનું એક સૂત્ર આપેલું છે। આ સૂત્રનો ઉપયોગ પ્રજ્ઞાતામાં કરવાનો છે, કારણ કે આપણે સ્પષ્ટતા કરી છે કે વ્યાખ્યાની મદદથી જ વિધેયો વિકલિત મેળવવાનું છે, એટલા બરોબર। તો આ સૂત્ર મૂકવા માટે આપણી પાસે કેટલી કિંમત જોઈએ? તો કે x + h ની કિંમત જોઈએ અને f(x) ની કિંમત જોઈએ। તો f(x) ની કિંમત આપણે રકમ ની અંદર ઓલરેડી આપેલી છે, x + h ની કિંમત આપણે આપેલી નથી, તો એ ગોતી લઈએ। તો f(x) + h આ કિંમત આપણે જોઈએ તો કઈ રીતે મળે? તો કે આપણે રકમ ની અંદર x ક્યાં આપેલું છે ને, ત્યાં પ્લસ h કરવો પડશે, બરોબર। તો હવે જ્યાં જ્યાં આ રકમમાં મને x દેખાય ત્યાં હું પ્લસ h કરીશ, એટલે 2 કૌંસમાં x + h + 3। આ સિવાય કોઈ બીજો ફેરફાર નહીં, જ્યાં x દેખાનો ત્યાં x + h કરો, ઈ સિવાય કોઈ ફેરફાર કર્યો નથી। તો આગળ જઈએ તો કૌંસમાં આપણે ગુણાકાર કરવો પડશે, 2 ગુણ્યા x એટલે 2x + 2 ગુણ્યા h એટલે 2x + 3। હવે x + h ની કિંમત આપણે મળી ગઈ, એટલે x ની કિંમત આપણે મળી ગઈ। હવે આ કરો વ્યાખ્યાનું જે સૂત્ર છે સૂત્ર મૂકી દઈએ, અને f(x) = h લિમિટ 0 f(x) + h - f(x) / h। આ જે સૂત્ર આપેલું છે જેની જે કિંમત આપણે મૂકી છે એની જે કિંમત મૂકી દઈએ, પહેલા આપણે છે x + h ની કિંમત, x + h ની જે મળી છે તે મૂકી દઈએ, એટલે h લિમિટ 0 આની જગ્યાએ 2x + 2h + 3 કૌંસમાં મૂકવાનું માઇનસ fx નું જે છે fx ની જે કિંમત મૂકો, fx ની કિંમત આપણે રકમ જ આપેલી છે 2x + 3, એની જગ્યાએ મૂકી ગયો 2x + 3 છેદમાં h। હવે આપણે કામ છૂટા દસવાની અંદર h લિમિટ 0 કામ છૂટા કરો એટલે 2x + 2h + 3 આગળ માઇનસ ની અંદર બે નિશાની પડી જાય, એટલે કેવા છે અંદર પ્લસ છે કૌંસ ની અંદર, હવે કેવા થઈ જાય કૌંસ છૂટો કરી એટલે માઇનસ થઈ જાય, એટલે માઇનસ 2x - 3 બરાબર, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ એ ઉપયોગ કરવામાં આવે છે છેદમાં h। હવે આની અંદર જેટલું ઉડતું હોય ઉડાડી દઈએ, એટલે કે નીકળતું બાદ થતું માઇનસ થતું માઇનસ કરી દઈએ, 2x + 2x - પ્લસ માઇનસ એટલે નીકળી જશે, માઇનસ 3 + 3 આ બે ઉડી જાય, તો વિધાય કેટલા આપણે આપણે મૂકી દઈએ h લિમિટ 0 2h છેદમાં h, એટલી વસ્તુ થઈ। હવે h h બી અંશ છેદમાં છે ઉડી જાય ગુણાકાર ભાગાકાર છે, તો વચ્ચે કેટલા 2 બરાબર। હવે લિમિટ પણ નીકળી જાય, કારણ કે આપણી પાસે h હોય તો તમે લિમિટનો ઉપયોગ કરી શકો, આ રકમની અંદર કે આ પદની અંદર h આપણે વિધોત